સુરત જિલ્લા પંચાયતની 220 જેટલી શાળામાં કોમ્પ્યુટર લેબ ન હોવાને લઈ વિપક્ષી સભ્ય દર્શન નાયકે આ વાતને ડિજિટલ યુગમાં શરમજનક ગણાવી છે. સુરત જિલ્લા પંચાયતના પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ ન હોવાની વાત અંગે સુરત જિલ્લા પંચાયતના વિપક્ષી સભ્ય અને ખેડૂત આગેવાન દર્શક નાયકે જણાવ્યું હતું કે આ એક શરમજનક બાબત છે. ડિજિટલ યુગ ચાલી રહ્યો છે ત્યારે કોમ્પ્યુટરના અભાવે ગ્રામીણ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય તે કેટલે અંશે યોગ્ય છે. વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની 2017 સરકારી પ્રાથમિક શાળાઓ કોમ્પ્યુટર લેબ ધરાવતી નથી. દર્શનકુમાર મોટલાલ નાયક, સુરત જિલ્લા પંચાયતના સભ્યો. હાલમાં સુરત જિલ્લા પંચાયત સંચાલિત સુરત જિલ્લામાં 981 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ પ્રાથમિક શાળાઓમાં 1-5 ધોરણની લગભગ 571 જેટલી શાળાઓ આવેલી છે અને 5-8 જેટલી 420 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ તમામ શાળાઓમાં 5000 ઉપર જેટલા પ્રાથમિક શિક્ષકો કામગીરી બજાવે છે, પરંતુ છેલ્લા 4 વર્ષમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 2004-05 420 જેટલી શાળાઓની પસંદગી કોમ્પ્યુટર લેબ માટે કરવામાં આવેલી હતી. રાજ્ય સરકારે એ કોમ્પ્યુટર લેબનો ગાંધીનગરથી જ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો, પરંતુ 5 વર્ષમાં આજ દિન સુધીમાં 220 જેટલી શાળાઓમાં જ કોમ્પ્યુટર લેબ ઊભી કરવામાં આવી છે એ પ્રકારની માહિતી મને મળી હતી. એ કોમ્પ્યુટર લેબ ઊભી કરવામાં પણ 420 શાળાઓમાંથી ફક્ત 220 જ શાળાઓ માં બનાવવામાં આવ્યા છે એવી માહિતી હતી, પરંતુ હાલમાં એ પણ એમાં પણ 40-100 આસપાસ જે ખાનગી ડોનેટરો દ્વારા કોમ્પ્યુટર આપવામાં આવેલા હતા એ નવી ટેકનોલોજીના હાલના એ પ્રકારના જ કોમ્પ્યુટરો ચાલે છે. આ ગંભીર બાબત છે. હાલમાં કોઈપણ શાળામાં કોમ્પ્યુટર લેબની કામગીરી જૂના હોવાના કારણે એને અભરાઈ ચડાવી દેવામાં આવ્યા છે. આને લીધે સુરત જિલ્લામાં લગભગ છેલ્લા 5 વર્ષમાં 30-40 હજાર જેટલા પ્રાથમિક શાળાઓના બાળકોનો ડ્રોપઆઉટનો રેશિયો આના કારણે વધ્યો છે. આની વારંવાર સામાન્ય સભા, રાજ્ય સરકારશ્રીને, પ્રાથમિક શિક્ષણ વિભાગમાં, સર્વ શિક્ષા અભિયાનમાં કરવામાં છતાં પણ રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતના શાસકો આમાં આદિવાસીઓના પ્રાથમિક શિક્ષણ ગામડામાં શિક્ષણો માટે જે પ્રકારની કામગીરી કરવી જોઈએ એ પ્રકારની કામગીરી કરતી નથી. આને લીધે શિક્ષણનું સ્તર દિવસે દિવસે ઉતરતું જાય છે અને શિક્ષક પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉતરવાના કારણે ગામડાનો પણ વિકાસ અટકો છે એવું દેખાઈ આવે છે.